देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज कोई आयुर्वेद नी बात नहीं करवी, पण आज एवी बात करवी छे कि जे सांभळ्या पछी तमने वो एहसास थशे कि आज सुधी आ वात अमे कोई नी पासे नथी सांभळी। मित्रों लॉ ऑफ नेचर भगवत गीता नी बात करवी छे, वीडियो ने अंत सुधी जोजो। मित्रों भगवद गीता ना 13मा अध्याय ना 22मा श्लोक मा भगवान एम कहे कि अर्जुन जीव मात्र ना हृदय मा रहेलो जे जीवात्मा छे एज परमात्मा छे, एज महेश्वर छे, एज भरता छे, एज साक्षी छे अने एज सच्चिदानंद स्वरूप परमात्मा छे। भगवान स्पष्ट कही दीधो कि जीव मात्र नी अंदर जे आत्मा छे एज परमात्मा छे, बीजे क्यांय शोधवानी जरूर नथी। मुकु कहा ढूंढेरे बंदे मैं तो तेरे पास में, नहीं मंदिर में, नहीं मस्जिद में, मैं तो तेरे पास में। गीता ना 13मो अध्याय एनो 22मो श्लोक एनी एनी साक्षी पूरे एनु प्रूफ आपे। तो अहीं एक प्रश्न मने तमने थवो जोईए कि जो परमात्मा मारी तमारी अंदर बैठेला छे, जीव मात्र नी अंदर परमात्मा बैठेला छे, तो मानस चोरी करे छे, जुगार रमे छे, दारू पीवे छे, भ्रष्टाचार करे छे, बलात्कार करे छे। भगवान आवुं करता छे? जे मंदिर मां भगवान बैठा होय, जे शरीर मां भगवान बैठा होय, तो पछी भगवान आवा कार्यो केवी रीते करी शके? આ પ્રશ્ન 100% મારા અને તમારા મનમાં ઉભો થવો જોઈએ। મિત્રો એનું સોલ્યુશન આપું, બરાબર ધ્યાન આપજો, આખું વિજ્ઞાન ખુલ્લું કરું છું તમારી આગળ। જે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનની સામે જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, 13મા અધ્યાયનો 33મો શ્લોક, એ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કે અર્જુન જેવી રીતે એક સૂર્ય આખા બ્રહ્માંડને પ્રકાશે છે, એવી રીતે એક આત્મા ચેતન તત્વ એ આખા શરીરને પ્રકાશે છે, આખા શરીરને પ્રકાશ આપે છે, અને એ પ્રકાશ દ્વારા એની હાજરીથી આ મારું તમારું રમકડું રાત દિવસ નાચે છે, કૂદે છે એની હાજરીથી। મિત્રો એટલે આ શરીરની અંદર જે ચેતન તત્વ આત્મા છે, જેને ગીતામાં ભગવાને પરમાત્મા કહ્યા, ભગવાન કહ્યા, અને આ પ્રકૃતિ હાડમાં ચામડાનું શરીર, 10 ઇન્દ્રિયો અને 11મું મન, પ્રકૃતિ અને આત્માને નયે ધોયે સંબંધ નથી, બંને જુદા જ છે। અને કેવા જુદા? તમે પાણીની અંદર તેલનું ટીપું નાખો, સાહેબ કોઈ દિવસ પાણીની સાથે તેલનું ટીપું મિક્સ ના થાય, એ જુદું જ રહે। એવી રીતે અનંત કાળથી જે પરમાત્મા છે અને આ પ્રકૃતિ છે બંને અલગ જ છે અને અનંતકાળ સુધી અલગ રહેશે। અને મિત્રો આત્માની હાજરીથી, જે આત્માની હાજરીથી કર્મ બંધાય, એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે। આ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન છે। અને આત્માનું કાર્ય આપણને એમ થાય કે ભગવાન એમ કે છે કે દરેક જીવ માત્રની અંદર પરમાત્મા બેઠા છે, મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, જીવ માત્રની અંદર મારો અંશ છે, જીવ માત્રમાં પરમાત્મા છે, એવું ગીતામાં જો ભગવાન કહેતા હોય તો પરમાત્મા દારૂ પીવે, પરમાત્મા બળાત્કાર કરે, પરમાત્મા ચોરી કરે? સાહેબ નાના બાળકને પણ આ પ્રશ્ન થાય, મને તમને નહીં, પણ હવે હું એનું પ્રૂફ આપું, એનો જવાબ આપું, બરાબર ધ્યાનથી સાંભળજો। આત્મા જે છે એ ઇન્દ્રિયો રહિત છે, માત્ર ચેતન તત્વ છે, એનો જોવા જાણવાનો સ્વભાવ છે, ઇન્દ્રિયો રહિત છે, માટે એ કોઈ પણ કર્મ કરી ના શકે, માત્ર ને માત્ર એની હાજરીથી એટલે પ્રકાશ સ્વરૂપ છે। એટલે ગીતાનો 13મા અધ્યાયનો 33મો શ્લોક આખા શરીરને પ્રકાશ છે, એ પ્રકાશ સ્વરૂપ છે। મિત્રો
આત્માનો એક ગુણ, અનંત ગુણ છે, એમાંનો એક ગુણ છે એ પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશ આપવાનો. અને એટલે આપણે આપણા ઘેર મંદિરમાં જે દીવો સળગાવીએ છીએ, એ દીવો કરીએ છીએ ને, એ આત્માનું પ્રતીક સ્વરૂપે આપણે દીવો કરીએ છીએ કે પ્રકાશ જેવો છે, નિર્લેપ છે. સાહેબ, થિયેટરમાં તમે ફિલ્મ જોવા ગયા હોય, પિક્ચર જોવા ગયા હોય, અને પડદા ઉપર ફિલ્મ દેખાય, પડદાને કોઈ અસર ના થાય. પિક્ચરની અંદર મારામારીના સીન આવે, પિક્ચરમાં લવના સીન આવે, વિલનના સીન આવે, હીરોના સીન આવે, લાશોના ઢગલા પડી જાય, સાહેબ પડદો એમનો એમ રહે, પડદાને કોઈ અસર ના થાય. પડદો માત્ર ચિત્રોને ઝીલનાર છે, પણ એની અસર પડદાને નથી થતી. પડદો ગુનેગાર નથી. અરીસા ઉપર તમે ઉભા રહો, તમારું પ્રતિબિંબ દેખાય. અરીસા ઉપર, અરીસા સામે ઉભા રહી અને તમે દારૂ પીવો, અરીસો તો ભાઈ નિષ્પક્ષ છે, રાગદ્વેષ રહિત છે. અરીસા સામે ઉભા રહીને દારૂ પીવો તોય અરીસાને કોઈ એનો ગુણ ના અડકે, અસર ના થાય. અરીસા સામે ઉભા રહીને તમે દૂધ પીવો તો પણ કોઈ અસર ના થાય. અરીસો તો એની જગ્યાએ જ છે, એનું કામ માત્ર પ્રતિબિંબ ઝીલવાનું છે. અરીસા સામે તમે કાદવ ઉછાળો, એ કાદવ અરીસાને ના લાગે. અરીસો તો માત્ર ફોકસ કરે છે, માત્ર પ્રતિબિંબ બતાવે છે, એની હાજરી છે. એક રૂમની અંદર આપણે બેઠા હોય અને રૂમમાં ટ્યુબલાઇટ ચાલુ હોય, પ્રકાશ હોય, એ પ્રકાશમાં એક માણસ ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચે છે, અડધો કલાક પુસ્તક વાંચે છે, સાહેબ પ્રકાશ એની હાજરી, પ્રકાશની હાજરીમાં પુસ્તક વાંચી રહ્યો છે માણસ. પ્રકાશ પુસ્તક નથી વાંચતો, પ્રકાશની હાજરીથી પુસ્તક વાંચે છે. સાહેબ એ જ પ્રકાશ હોય, અડધા કલાક પછી એક માણસ આવે અને એ જ પ્રકાશમાં, એ જ લાઇટમાં બેસીને દારૂ પીવે, સાહેબ પ્રકાશને કોઈ લેવા દેવા નથી. એ દારૂ પીવે ત્યારે પ્રકાશ ઓછો નથી થઈ જતો, અને ભગવદ્ ગીતા વાંચે ત્યારે પ્રકાશ વધી નથી જતો. માત્ર પ્રકાશનું કાર્ય એટલું જ છે કે પ્રકાશ આપવાનો. એ પ્રકાશમાં તમે દારૂ પીવો છો, તમે ભગવદ્ ગીતા વાંચો છો, તમે જુગાર રગમો છો, એની સાથે પ્રકાશને કોઈ લેવા દેવા નથી. એવી રીતે મિત્રો, મારીને તમારી અંદર જે ચેતન તત્વ આત્મા છે, ભગવાને 13મા અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું કે અર્જુન, જીવ માત્રમાં રહેલો જીવાત્મા એ જ પરમાત્મા છે. આવી વાત કરી એટલે પ્રકાશ આપવાનું કામ કરે છે. ગયા ભવના કોઝલ બોડી પ્રમાણે, કારણ શરીર પ્રમાણે મને તમને સ્થૂળ શરીર મળ્યું છે, અને જન્મથી મોત સુધી જે કર્મોનું બંચ લઈને આવ્યા, જે જથ્થો લઈને આવ્યા, એમાં સારા કર્મો છે, ખરાબ કર્મો છે. જેમ જેમ સંજોગો ભેગા થાય છે, એમ જન્મથી મોત સુધી એ સંજોગો ફળ આપવા આપણી સામે આવે છે. પરમાત્મા કહે છે કે હું રાગ દ્વેષ રહિત છું. પરમાત્મા રાગ દ્વેષ રહિત છે અને એ માત્ર પ્રકાશ આપવાનું કામ કરે છે. પરમાત્મા કહે છે કે મારું કામ પ્રકાશ આપવાનું છે અને આખા શરીરને પ્રકાશ છે, એવું ગીતામાં 13મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું કે આખા શરીરને પ્રકાશ છે. પરમાત્મા કહે છે હું પ્રકાશ આપું છું, પણ એ પ્રકાશની અંદર તારે ભ્રષ્ટાચાર કરવો, તારે ચોરી કરવી, તારે સત્કર્મો કરવા, તારે ભગવદ્ ગીતા વાંચવી, તારે બળાત્કાર કરવો, એ બધા માટે તું સ્વતંત્ર છે. અને સ્વતંત્ર એટલા માટે કે ગયા ભવમાં જેવા ભાવથી તે બીજ નાખ્યા, જેવું કોઝલ બોડીની અંદર કારણ શરીર જેવું તું લઈને આવ્યો છું, એવું તને સ્થૂળ શરીર મળ્યું છે. અને કારણ શરીરમાં જો ચોરીનો પરમાણુ સેટ થયો છે, ચોરીનું કર્મ હશે, તો એ કર્મ તારી પ્રકૃતિ ઉકેલશે. અને એટલે જ માનસ જ્યારે ચોરી કરે છે, એ પ્રકૃતિ જે ચોરની પ્રકૃતિ લઈને આવ્યો, એમાં બીજ પડ્યું છે ચોરી, અને બીજ 5 સંજોગો ભેગા થાય, અને જ્યારે ચોરીનો સંજોગ ઊભો થાય અને માણસ ચોરી કરે, ત્યારે એની અંદર રહેલા પરમાત્મા કહે છે અમે માત્ર પ્રકાશ આપીએ છીએ.
આ પ્રકાશમાં ત્યારે તારે સારા ભાવ કરવા, ખરાબ ભાવ કરવા, ચોરી કરવી, સત્કર્મો કરવા, બીજાને દુઃખ આપવું, ગરીબોના ગળા કાપવા, ભ્રષ્ટાચાર કરવો, એ માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છે અને એના માટે તું સંપૂર્ણ જવાબદાર છે. ભગવાન કહે છે કે ભલે હું અંદર છું, અમે પ્રકાશ આપીએ છીએ, અમે કોઈ ક્રિયા નથી કરતા. એટલે કોઈ એ પ્રકાશનો સદુપયોગ કરે, કોઈ એ દુરુપયોગ કરે મિત્રો. અને એટલા માટે ચોરી કરે છે સાહેબ, એને દંડ સ્વરૂપે એને જેલમાં જવું પડે છે. બળાત્કાર કરે છે, એના દંડ સ્વરૂપે એને ફાંસી મળે છે. એ કર્મ ફળ પરિણામ કહેવાય. ચોરી કરે છે એ ભાવનું પરિણામ છે, કર્મ ફળ છે. અને ચોરી કર્યા પછી પોલીસ પકડી જાય છે, એને માર મારે છે, દંડા પડે છે અને એને જેલની સજા થાય છે, એ કર્મ ફળ પરિણામ છે મિત્રો. કુદરત કહે છે કે એક વખત કારણ શરીરમાં તે ભાવ બીજ નાખી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. એ બીજ, એનો ટાઈમિંગ, દેશ કાળ ક્ષેત્ર કરતા કરણ, આ સંજોગો, પાંચ સંજોગો ભેગા થશે ને એટલે ફળ, એ કર્મ તને ફળ આપવા માટે તારે સામું આવીને ઊભું રહેશે. અને તે વખતે બાપાની બોય ઝાલીને સાહેબ કોઈનું ના ચાલે, ભગવાનનું ના ચાલે, કુદરતનું ના ચાલે. ભલે ભગવાન અંદર છે પણ ભગવાન કહે છે કે અમે પ્રકાશ સ્વરૂપ છીએ, માત્ર અમારી ફરજ પ્રકાશ આપવાની. અને પ્રકાશ નિર્લેપ હોય, આ પ્રકાશ છે એમાં કાદવ ઉછાળો તો પ્રકાશને કાદવ ના લાગે મિત્રો. પ્રકાશ તો કે તું તારા ખરાબ ભાવ કરીશ કે સારા ભાવ કરીશ, અમારી ફરજ, અમારો સ્વભાવ પ્રકાશ આપવાનો છે. એટલે અમે અમારા સ્વભાવમાં છીએ, એ પ્રકાશમાં, અમારા પ્રકાશમાં તારે ભગવદ્ ગીતા વાંચવી, તારે બળાત્કાર કરવો, તારે ચોરી કરવી, જે કરવું એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છો, તને સંપૂર્ણ ભાવ સત્તા આપી છે. કર્મ બીજની સત્તા તારી પાસે છે અને કર્મમાંથી છૂટવાની સત્તા પણ તારી પાસે છે, બધી સત્તા તારી પાસે છે. બસ અમે તો અમારી હાજરીથી અમારા પ્રકાશની અંદર તારે જે કંઈ કરવું હોય તારી જોખમદારી ઉપર તારે કરવાનું છે. તે બળાત્કારના ભાવ કર્યા તો સાહેબ બળાત્કાર થશે અને બળાત્કારના પરિણામ રૂપે તને ફાંસી થશે. એ ફાંસીની સજા, આજીવન કારાવાસની સજા પણ તારે જ ભોગવવી પડશે. એટલે કર્મનો સંગાથી રાના મારું કોઈ નથી કહ્યું મીરાબાઈએ. કર્મનો સંગાથી કોઈ ન હોય, તો મેં જેવું બીજ રોપ્યું હોય ને એવું જ. કેરીનો ગોટલો રોપું ને તો સાહેબ કેરીઓ મારે જ ખાવાની છે, અને બાવળીઓ રોપું ને તો કાંટા મારે જ ખાવાના છે. આ સીધી વાત છે. એટલે ભગવાન કહે છે કે અમે અંદર છીએ, અમે પ્રકાશ આપીએ છીએ, અને જ્યારો તારો આયુષ્ય કર્મ પૂરું થશે, માની લો કે મારું 70 વર્ષનું આયુષ્ય હોય, 70 વર્ષનો કર્મનો જથ્થો લઈને આવ્યો હોય અને 70 વર્ષની અંદર છેલ્લું કર્મ પૂરું થાય, એ જ સમયે છેલ્લો શ્વાસ પૂરો થાય, અને પરમાત્મા કહે છે કે અમે અંદરથી નીકળી જઈએ છીએ. બસ પરમાત્માને ઓળખી નથી શકતા આપણે. પરમાત્માનો આનંદ જે છે શાશ્વત અને સનાતન આનંદ, એ કેમ નથી લઈ શકતા? તો કે પરમાત્માને આપણે કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને અજ્ઞાન રૂપી આવરણોથી ઢાંકી દીધા છે. અને એ ઢાંકી દીધા છે એટલે સાહેબ આપણને એનો આનંદ ચાખવા નથી મળતો. બાકી એક વખત એ આનંદ જો આત્માનો ચાખી જઈએ ને આપણે સાહેબ, આ સંસારના બધા જ સુખો ફીકા લાગે, આ મનહરભાઈની ગેરંટી છે સાહેબ, ફીકા લાગે. માટલામાં ગોળ રાખેલો છે ત્યાં સુધી ગોળ કેવો છે અને એનો સ્વાદ કેવો છે એ ખબર નહીં પડે, કારણ કે ગોળ ઉપર માટલાનું આવરણ છે. પણ એ આવરણ નીકળી જાય અને આમ ગોળનો એક ટુકડો લઈને મોઢામાં મૂકો તો ખબર પડે કે ગોળ કેવો હોય યાર, ગળ્યો હોય. એ ગોળ ચાખવા માટે, અંદરના આનંદને પામવા માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે યાર. ખોમાં હિરલો હાથથી તને અવસર ફરી પાછો નહીં મળે. વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનબાઈ અચાનક અંધારા થાશે છે. આપણી જતી સતી અને સંતો કહીને ગયા કે આવો મનુષ્ય અવતાર મળ્યો છે.
અંદરના આનંદને પરમાત્માનો જે શાશ્વત આનંદ છે ને એને ચાખવાનો છે. પણ એના પહેલા અજ્ઞાનરૂપી આવરણો મારે તમારે કાઢવા પડશે, એના વગર શક્ય નથી. જ્યાં સુધી અજ્ઞાનરૂપી આવરણો નહીં નીકળે ત્યાં સુધી સાહેબ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ભટક 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 અનંત કાળ સુધી મારે તમારે ભટક ભટક કરવું પડશે. અને કયું અજ્ઞાન કાઢવાનું છે એ હું આવતા વિડીયોમાં તમને કહીશ મિત્રો. માત્ર એ વિજ્ઞાનને જાણી જશો અને અજ્ઞાન તમારું નીકળી જશે તો સાહેબ હું ડંફાશ નથી મારતો, પણ મારા અનુભવથી કહું છું કે મોક્ષ એક વ્યત જ છેટો છે. એના માટે કશું પરસેવો પાડવાની જરૂર નથી, કોઈ ક્રિયાઓ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર અજ્ઞાનનું જે આવરણ છે એ આવરણ દૂર થઈ જાય એટલે મિત્રો અંદરની પરમાત્માની અનંત શક્તિઓ પ્રગટ થઈ જાય. એક માટીનું માટલું હોય અને માટલામાં તમે બલ્બ મૂકી દો તો આખી રૂમમાં અંધારું થઈ જાય. આ રૂમમાં બલ્બ છે અને બલ્બની ઉપર માટલું ઢાંકી દો માટીનું તો આખી રૂમમાં અંધારું થઈ જાય, અજવાળાનો આનંદ ના મળે. શું કરવાનું છે? માત્ર માટલાનું આવરણ તોડી નાખો, માટલાને ભાગી નાખો, આખા રૂમમાં લાઈટ થઈ જશે, અજવાળું થઈ જશે સાહેબ. બસ એવી રીતે અનંત કાળથી મરણ તમારી અંદર જે અજ્ઞાન ઘૂસી ગયું છે ને એ અજ્ઞાન એક વખત દૂર કરી દો ને મિત્રો તો હું નથી માનતો કે કુદરત પણ તમને આ પ્રકૃતિમાં જન્મ મરણના ફેરામાં બાંધી શકે મિત્રો. અને એ જ અજ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને 700 શ્લોકમાં એ જ્ઞાન આપ્યું. અને એક બાજુ જ્ઞાન આપ્યું, બીજી બાજુ અજ્ઞાન ગયું. એક બાજુ પ્રકાશ થયો, બીજી બાજુ અંધારું જતું રહ્યું. અને તે વખતે લાખોને મારવા છતાં એક પણ કર્મ ના બંધાયું, એ અજ્ઞાન કાઢી નાખ્યું મિત્રો. અને અજ્ઞાનને કાઢવા પ્રયત્ન ના કરવો પડે, અંધારાને કાઢવા પ્રયત્ન ના કરવો પડે. આ રૂમમાં અંધારું હોય ને લાઈટ કરો, અંધારું એની જાતે જતું રહે. એવું કહેશે કે તમારા જીવનમાં જો આધ્યાત્મિક સાચું જ્ઞાન મળી જાય ને તો અજ્ઞાન એની જાતે જતું રહે, એના માટે પ્રયત્ન ના કરવો પડે મિત્રો.